નમસ્કાર, વાયરલ ટ્રુથમાં તમારી સાથે હું છું જયેશ ચૌધરી. શું પ્રધાનમંત્રી મોદી સાથે વડોદરાના ભાજપના કાર્યકર્તાની વાતચીતનો ઓડિયો વાયરલ છે, સોશિયલ મીડિયામાં આ દાવવામાં આવી રહ્યો છે. ત્યારે ઓડિયો ક્લિપમાં સંભળાઈ રહેલો અવાજ વાસ્તવમાં નરેન્દ્ર મોદીનો છે કે નહીં તેની તપાસ વીટીવીની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ઓડિયો ક્લિપ. પ્રધાનમંત્રી મોદી સાથે ભાજપના કાર્યકર્તાની વાતચીતનો ઓડિયો વાયરલ. શું વાસ્તવમાં કાર્યકર્તા સાથે પ્રધાનમંત્રી વાતચીત કરી રહ્યા છે? શું છે વાયરલ થઈ રહેલી આ ઓડિયો ક્લિપની હકીકત? ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તારીખની જાહેરાત થઈ ગઈ છે. સૌ કોઈ હવે એકબીજાને પછાડવા માટે કમર કસી રહ્યા છે. ત્યારે જ સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. વાયરલ થઈ રહેલી આ ઓડિયો ક્લિપને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપના એક કાર્યકર્તા સાથે પીએમ મોદીએ ફોન પર વાતચીત કરી છે. ત્યારે શું વાસ્તવમાં આ ઓડિયો ક્લિપ પીએમ મોદીનો છે, તેમજ શા માટે એક ભાજપના કાર્યકર્તા સાથે પીએમ મોદીએ વાત કરી હશે, તે સવાલ સૌ કોઈના મનમાં થઈ રહ્યો છે. તો આવો આપને પણ સંભળાવી દઈએ ઓડિયો ક્લિપ. હેલો સાહેબ, નમસ્કાર. નમસ્તે ગોપાળભાઈ, કેમ છો? બસ સાહેબ, બહુ મજામાં છું સાહેબ. હેપી દિવાળી. બધાને દિવાળીની મારી શુભકામનાઓ આપજો પહેલા. હેપી દિવાળી. હા નમસ્કાર સાહેબ. સંસ્કારી નગરી વડોદરા શહેરના સર્વે નગરજનો તરફથી પણ તમને હેપી દિવાળી. અરે ભાઈ, વડોદરાનો તો હું ઋણી છું ભાઈ. વડોદરાએ તમારે એટલું બધું માન સન્માન આપ્યું છે, પૂછો નહીં. હા સાહેબ, વડોદરાનો તો હું ખુબ આભારી છું સાહેબ. વડોદરા હજુ આપડી સ્ટેશનરી ની દુકાન જ છે કે બીજું કઈ કરો છો? ગોપાલ સાહેબ, હું ને મારા મિસિસ દેવ સ્ટેશનરી ની દુકાન જ ચલાવીએ છીએ. વ્રત સિદ્ધિ ટાવર, ખંડેરાવ માર્કેટ, રાજના રોડ પર તમે રોડ શો માં આયા હતા. મને ખબર છે, મને ખબર છે. લ્યા હા સાહેબ, મને ખબર છે. ઓડિયો ક્લિપને લઈને લોકો મેસેજ કરી રહ્યા છે કે પીએમ મોદી સાથે વાત કરનાર ભાજપના કાર્યકર્તા વડોદરાના ગોપાલભાઈ છે. તો હવે અમારા માટે એ જાણવું જરૂરી હતું કે શું વડોદરામાં ગોપાલભાઈ નામના કોઈ ભાજપના કાર્યકર્તા છે, તેમજ શું તેમની સાથે પીએમ મોદીએ વાતચીત કરી હતી, શું ગોપાલભાઈનો પીએમ મોદી સાથે કોઈ જૂનો પરિચય છે. આ દરેક સવાલનો જવાબ અમને ગોપાલભાઈ પાસેથી મળી શકે છે. માટે અમારા સંવાદદાતાએ વડોદરાના આ ભાજપ કાર્યકર્તાને શોધવાનો પ્રયાસ કર્યો હતો અને આખરે ગોપાલભાઈ સાથે અમારી મુલાકાત થઈ ગઈ હતી. ગોપાલભાઈ ખંડેરાવ માર્કેટ પાસે આવેલા વ્રજ સિદ્ધિ ટાવરમાં સ્ટેશનરીની દુકાન ચલાવે છે. ગોપાલભાઈ સાથે અમારા સંવાદદાતાએ વાયરલ ઓડિયો ક્લિપ વિશે વાત કરી અને તેમને એ ઓડિયો ક્લિપ સંભળાવીને એ જાણવાનો પ્રયાસ કર્યો કે વાસ્તવમાં આ પીએમ મોદીનો અવાજ છે, તેમજ શું તેમની સાથે જ વાતચીત થઈ હતી. હું તો એવું સમજુ છું કે આટલો અદ્ભુત દિવસ મારા જીવનમાં ફરી વખત કોઈ વખત નહીં આવે. કારણ કે જ્યારે મને ખબર પડી કે ભાઈ તમારી સાથે માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ વાત કરવાના છે, ત્યારે હું અને મારું પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યા ઘરમાં. અને પછી એમને વાત ચાલતી હતી, ઘણા કાર્યકરો વાત સાંભળતા હતા, 15,000-20,000 કાર્યકરો વાત સાંભળતા હતા, પણ ખરા એમને માર્ગદર્શન એમનું સાંભળતા હતા. એમાં પહેલાં કંઈક ખંભાત જોડે વાત થઈ કોઈક કાર્યકર જોડે, પછી ચોથો નંબર મારો લાગ્યો. તો આ સાથે આપને એ પણ જણાવી દઈએ કે કેવી રીતે ગોપાલભાઈને પીએમ મોદી સાથે વાત કરવાનું સૌભાગ્ય મળ્યા. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જોડે જે મારી વાત થઈ દિવાળીના દિવસે, એમાં એ પ્રકારની એક પદ્ધતિ હતી કે દરેક કાર્યકરોના નંબરો રજીસ્ટર અને એક રજીસ્ટર થયેલા હતા અને એની અંદર 15,000-20,000 કાર્યકરો સાથે મોદી સાહેબ સીધી વાત કરવાના હતા, યોજનાઓની અને માર્ગદર્શન આપવાના હતા. એ 15,000-20,000 કાર્યકરોમાંથી 3 કે 4 કાર્યકરો સાથે તે દિવાળીની અને એમના પરિવાર સાથે દિવાળીની શુભેચ્છા અને નૂતન વર્ષ અભિનંદનની શુભેચ્છા પાઠવવાના હતા.
એમાં મારો નંબર લાગી ગયો. તો હવે આપને જણાવી દઈએ કે પીએમ મોદીએ દિવાળી અને નવા વર્ષની શુભકામના આપવા માટે કાર્યકર્તાઓ સાથે સીધી વાતચીત કરી હતી, જેમાં 20,000 કાર્યકર્તાઓમાંથી ગોપાલભાઈને પીએમ મોદી સાથે વાતચીત કરવાનું સૌભાગ્ય મળ્યું હતું, જેમાં ગોપાલભાઈએ વિપક્ષના સવાલની ચર્ચા કરી હતી અને વિકાસ મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું. આમ પીએમ મોદી સાથે સીધો સંવાદ કરીને તેઓ ખૂબ જ ખુશ છે. ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ હતી, વડોદરાના જે કાર્યકર્તા છે ગોપાલ ગોહિલ કરીને, એવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. VTVના જે ટીમે પડતાલ કરતા માલુમ પડ્યું કે ખરેખર મોદી સાહેબ જોડે જે ગોપાલ ગોહિલ કરીને છે અને એમના ફેમિલીએ વાત કરી હતી, અને એના પરથી સાબિત થાય છે કે આ જે ઓડિયો ક્લિપ જે વાયરલ થયો તે સત્ય છે. કેમેરામેન સિદ્ધાર્થ ખેરે સાથે રોનક શાહ, VTV ન્યૂઝ, વડોદરા.